માં પણ જે પ્રાઇસીસ ફરી એકવાર થોડા ઇઝ ઓફ થવા લાગ્યા છે, મેજર કોમ્પોનન્ટ છે આપણું, ક્યાંથી શરૂઆત કરીએ? પ્રાઇસીસ થોડા ઇઝ ઓફ થઈ રહ્યા છે, તેને કઈ રીતે જુઓ છો તમે? મહેનજી, આઈ થિંક પ્રાઇઝિસ જે હમણાં કુલ ઓફ થઈ રહ્યા છે બહુ સારી વસ્તુ છે. આના લીધે થઈને એક બહુ મોટો જે ફાયદો ગ્રાહકોને અથવા કન્ઝ્યુમર્સને થશે એ થશે કે આગળ ભાવ વધારા જે બધા કંપનીઓએ પ્લાન કરેલા એ નહીં થાય. આપણે જેમ જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષ 1.5 વર્ષની અંદર આપણે ફુગાવાનો દર સારો એવો જોયો છે અને લગભગ બધી ઇનપુટના પ્રાઇઝિસ આપણે વધેલા જોયે છે. એના લીધે થઈને ભાવ વધારા પણ આપણે જોયા અને જે વોલેટિલિટી અને જે ઇન્ફ્લેશન હતું, જે ફુગાવાનો દર હતો, એના લીધે થઈને હજુ વધારે એક્સપેક્ટેડ હતા કે ભાવો બધા નોર્મલી બધા પ્રોડક્ટ્સના વધે. એક નોર્મલ કોર્સની હું ધારો કે વાત કરું તો કંપનીઝ જે પણ એમનો ભાવ વધારો લેવાનો હોય ઇનપુટ કોસ્ટના લીધે થઈને એ તબક્કાવાર લે, એક સામટો ના લે. એટલે ધારો કે મારે કોઈ 100 રૂપિયાની વસ્તુ હોય એના ઉપર 10 રૂપિયાનો ભાવ વધારો લેવો હોય તો હું 200-300 રૂપિયા કરીને લઉં, એક સામટો ના લઉં, એ રીતે તબક્કાવાર લઉં. તો એમાં જે આગળના ભાવ વધારા પ્લાન કર્યા હોય કંપનીઓએ, લગભગ બધી કંપનીઓએ કરેલા ફુગાવાના દરના લીધે થઈને, એ હવે કદાચ આના લીધે થઈને જોવા નહીં મળે અને ગ્રાહકોને એક મોટી રાહત મળશે. ઓકે, તો આ વ્યૂ બને છે. હવે મયંકજી, ખાસ ઓબ્વિયસલી જે રીતના પ્રાઇસ હાઇક્સ ઓલરેડી થઈ ચૂક્યા છે તેને તો ઓબ્વિયસલી રોલ બેક કરવા માટેની વાત તો કંઈક અલગ જ લેવલ પર છે, પણ એટલીસ્ટ જે આ થોડા જે રો મટીરિયલના પ્રાઇસીસમાં થોડું ફરક આવી રહ્યું છે એટલે માર્જિન્સમાં સ્વાભાવિક છે કે એફએમસીજી કંપનીઓને થોડું રાહત પણ અહીંયા રહેતી જોવા મળશે, થોડું બ્રીધિંગ સ્પેસ મળશે, જે પહેલાં એકદમ નેરો અને ટાઈટ માર્જિન રહેતા હતા તે. તો આની પણ થોડી વાત કરીએ. આ જે રિપલ ઇફેક્ટ્સ હોય છે રો મટીરિયલના, એ કઈ રીતે તમે જુઓ છો? નોર્મલી જેમ મેં પહેલાં આપને જણાવ્યું કે જ્યારે પણ ભાવ વધારો થાય અથવા ઇનપુટ કોસ્ટ જ્યારે વધે ત્યારે કંપનીઝ એક સામટો ભાવ વધારો નથી લેતા, બને ત્યાં સુધી કંપનીઓ પોતે એબ્ઝોર્બ કરવાનો પ્રયત્ન કરે, એફિશિયન્સીઝને બધું ઇમ્પ્રૂવ કરે, પોતાને ત્યાં બને એટલા પ્રયત્ન કરે કે એ લોકો ભાવ વધારો ગ્રાહકોને પાસ ન કરે. પણ જ્યારે ઇનપુટ કોસ્ટ ઘણા વધી જાય અને એમ લાગે કે ના હવે કોઈ બીજો છૂટકો નથી અને આપણે ભાવ વધારો લેવો પડશે, ત્યારે એ લોકોને એ પણ જેમ મેં પહેલાં આપને જણાવ્યું પ્રમાણે તબક્કાવાર લે, એક સામટું ન લે. એટલે એક્સપેક્ટેડ તો એ રીતનું હતું, જે પ્રમાણે ભાવ વધી રહ્યા હતા અત્યારે આપણે જોઈએ એના પીક રેટ્સથી લગભગ બધા ભાવો લગભગ 15-20% જેટલા નીચે છે. પણ જો એ પીક રેટ્સ હોત તો કદાચ હજુ બીજા 5-10% જેવો ભાવ વધારો આવી શકે. અને જે મેં આપને જણાવ્યું કે ગ્રાહકો માટે બહુ મોટી રાહતની વસ્તુ છે કે એ કદાચ ભાવ વધારો આપણે નહીં જોવા મળે. સેકન્ડલી, જો આ પ્રમાણે આપણે એ સસ્ટેનેબલ બી નતા રેટ્સ, એ પણ એક સાચી વસ્તુ હતી. એટલે જો આપણે આ કરંટ જે પ્રમાણે ભાવ ઘટી રહ્યા છે એ જોઈએ અને જો આ ભાવ અત્યારે સ્ટેબલ રહેશે અથવા આમાં હવે વધારો નહીં જોવા મળે તો કદાચ આપણે પ્રોડક્ટ્સના ભાવ પણ એમાં પણ સ્ટેબિલિટી જોઈએ, એમાં પણ આપણે નજીકના ભવિષ્યમાં કોઈ ભાવ વધારો જોવાનો. ઓકે સર, આ સિવાય મારે થોડું ડિમાન્ડ સિનારીઓના હિસાબથી સમજવું છે કે રૂરલમાં પર્ટિક્યુલરલી લોકોના ઘણા બધા કન્સર્ન્સ હતા કે ખાસ બિસ્કિટ્સમાં અને ઓવરઓલ એફએમસીજીઝમાં ખાસ રૂરલ ડિમાન્ડ બહુ મોટો ડેન્ટ કરશે, પણ વાસ્તવિક સ્થિતિ શું છે? તમને કઈ રીતે જુઓ છો રૂરલ ડિમાન્ડને અને કઈ અસર મોટી આવી છે કે કેમ? એક બહુ સારી વસ્તુ એ છે કે રૂરલ ડિમાન્ડ રિવાઈવ થવાની ચાલુ થઈ ગઈ છે. ઇનફેક્ટ એનો બહુ અર્લી ઇન્ડિકેશન, એટલે જેને કહીએ આપણે, એના આસાર અમને લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 2022માં મળવાના એક ક્વાર્ટરમાં ચાલુ થઈ ગયા હતા અને લાસ્ટ ક્વાર્ટરમાં અમે લોકોએ ડિમાન્ડ વધતી જોઈ છે, એટલે ગ્રોથ સારો એવો ડિમાન્ડમાં છે. એના બે કારણ છે. પહેલું કારણ એ હતું કે ચોમાસાની આપણે જો આગાહી જોઈએ તો નોર્મલ ચોમાસું તો સેવી આગાહી થઈ છે, એના લીધે થઈને પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસો ઉત્સાહ છે, એટલે સ્પેન્ડિંગમાં બહુ વાંધો નથી આવ્યો. અને સેકન્ડલી, આપણે જો રો મટીરિયલના ભાવ, એટલે મેં જેમ કીધું કે એગ્રી કમોડિટીઝના ખેતીલાયક જે આપણે જે બધા ધાન્ય ને બધું કહીએ એના ગ્રેઇન્સ ને બધાના ભાવો આપણે જોઈએ તો એના પણ વધ્યા છે. એના લીધે થઈને ખેડૂતોને આવક સારી થઈ છે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં લોકો પાસે હાથમાં પૈસા, ખેડૂતોના હાથમાં પૈસા પણ છે, એમને ભાવ પણ સારા મળ્યા છે. વીટનો આપણે ધારો કે ઘઉંનો ભાવ જોઈએ ને એ રીતે આપણે બાકી બધા પણ એગ્રી કમોડિટીઝના પ્રાઇઝિસ જોઈએ તો એ વધ્યા હતા, એના લીધે થઈને એમની આવક સારી થઈ છે, જેના લીધે થઈને ડિમાન્ડ રિવાઈવ થઈ છે. એટલે આ બે કારણો સર, ચોમાસું અને જેમ મેં કીધું કે એ લોકોનું ખેડૂતોનું આપણે
ઇફ યુ લુક એટ એગ્રી કમોડિટીઝ, એમનું સારું એવું એમાં મળતર એમને મળ્યું છે, એના લીધે થઈ અને ડિમાન્ડ રિવાઈવ થઈ છે. અને હોપફુલી એઝ વી ગો ફોરવર્ડ આગળ જેમ જેમ આપણે 2022 જઈશું, અમને એવું લાગી રહ્યું છે કે ગ્રામ્ય ડિમાન્ડ સારી રહેશે. ઠીક છે, તો આ પણ એક વાત છે કે જેને ધ્યાનમાં રાખવાની છે. અને હજુ એક મુદ્દો જે ખાસ મારે ક્વિકલી વાત કરવી છે તે છે હાલની જે રેવન્યુ સ્પ્લિટ છે એની, આમાં અર્બન ને રૂરલ બંનેમાં કોઈ પરિવર્તન આ જે હાલની સ્થિતિ ક્ષેત્રને જોતા? ના, હાલ ખાસ એવું કોઈ પરિવર્તન નથી દેખાતું, કારણ કે જેમ મેં કીધું કે ભાઈ આપણે રૂરલ ડિમાન્ડ અથવા ગ્રામ્ય માંગ પણ સારી એવી વધી રહી છે. આમ બિસ્કિટ માટે જોવા જઈએ તો લગભગ 50-50% કોન્ટ્રીબ્યુશન બેનું છે, એટલે રૂરલ ડિમાન્ડ કે ગ્રામ્ય માંગ કહો અને શહેરી માંગ કહીએ અથવા અર્બન આપણે ડિમાન્ડ કહીએ, એ બેનું લગભગ 50% જેટલું કોન્ટ્રીબ્યુશન છે. એમાં ખાસ હમણાં અમને લોકોને કોઈ પર્ટિક્યુલર આઈધર અર્બન એટલે શહેરી અથવા ગ્રામ્ય વિસ્તારોમાંથી વધારે માંગ આવતી હોય એવું લાગી નથી રહ્યું. બે જગ્યાએથી માંગ સારી આવી છે. ઓકે, તો